नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकॉन पर क्लिक करो। રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સતત વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આ વર્ષે અવારનવાર માવઠાને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોનો આર્થિક ફટકો પડ્યો છે। હજુ આગામી 5 દિવસ કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો તો અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થાબકતા ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા। વરસાદના કારણે પાકને નુકસાન થયું હતું। बनासकांठा कांकरेज तालुकाना उमरी गामे संस्कार काठा मार्गदर्शक पूज्य गणिवार्य श्री कल्परक्षित विजयजी महाराज साहेब, पूज्य मणिराज श्री ज्ञान रक्षित विजयजी महाराज साहेब ने दीक्षा स्वीकारना 25 वर्षना पूर्णाहुतिए त्रिदिवसीय गुरुवंदना उत्सव योजायो। 2500 जेटली दीकरीओ द्वारा भव्य सामयिक करवामां आव्यो। लोक साहित्यकार श्री राजभा गढ़वी द्वारा अद्भुत गुरुवंदना प्रस्तुति करवामां आवी हती। भव्याती भव्य शोभायात्रा में योजाली बादमां पधारेल मेहमानोना स्वागत सन्मान करवामां आव्या। उमरी गामना युवानों द्वारा तलवारबाजी रास प्रस्तुत करवामां आव्यो हतो। लगभग 89 जेटला दीकरा दीकरीओने गोल्ड मेडल, सिल्वर मेडल और ब्रॉन्ज मेडल विजेताओं ने खास सम्मानित करवामां आव्या हता। देव दरबार गढ़ना महंत श्री बलदेवनाथ बापू पण हाजरी आपी हती। कांकरी तालुकाना केळवणी मंडळ द्वारा संचालित श्री मधुशिव तथा प्रगति प्राथमिक शाळा आयोजित मधुशिव वार्षिकोत्सवनो महेन्द्रभाई मानचंद लालसा खीमाणाना हस्ते द्री प्रगटे करी शुभारंभ करवामां आव्यो। आ वार्षिकोत्सवमां धोरण 1-8ना नाना ભૂલકાઓએ પોતાનામાં રહેલી અદ્ભુત કલાના કૌશલ્ય રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે મંડળના પ્રમુખ ધીરજકુમાર કે શાહ, મંત્રી જીતુભાઈ ધાંધારા, ટ્રસ્ટી ચિનુભાઈ ગુજારિયા, રોહિતભાઈ શાહ, મુકેશભાઈ સુરાણી, હસમુખભાઈ ઝવેરી, દિલીપભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ ધાંધારા, કીર્તિલાલ શાહ, અશોકભાઈ બાલાણી, પ્રાથમિક શાળા સ્ટાફ, પરિવાર ઉપસ્થિત રહી ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા હતા। પેલો શીલજ વાળો ફ્લેટ બેસ્ટ હતો, બસ તે આસપાસ દેરાસર નથી। ઓ યા, પેલો ગોલ્ડ સ્કાય વિલા વાળો ફ્લેટ ને? પણ ત્યાં હવે દેરાસર આવી રહ્યું છે। યસ, ધ ગોલ્ડ સ્કાય વિલા ની બાજુમાં જ આવી રહ્યું છે એક ભવ્ય જૈન શિખરબંધી દેરાસર। ધ ગોલ્ડ સ્કાય વિલા એન અલ્ટ્રા લક્ઝુરિયસ 4 and 5 BHK અપાર્ટમેન્ટ્સ એન્ડ ડુપ્લેક્સિસ બાય સામો રિયલ્ટી લિમિટેડ એટ સાયન્સ પાર્ક શીલજ। પાટણના વતની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી સંગઠનના મહારથી કેસી પટેલની ગુજરાત પ્રદેશ કાર્યાલય સંચાલન સમિતિમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વરણી કરવામાં આવી છે। પટેલની વરણીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો સહિત પાટણની જનતાએ આવકારી શુભેચ્છા વ્યક્ત કરી ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ બનશે। પશ્ચિમ બંગાળના 5 જિલ્લામાં વીજળી પડવાથી ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે। ગુરુવાર સાંજે કોલકાતા, હાવડા, ઉત્તર 24 પરગના, પૂર્વ બંધ બર્ધમાન અને મુર્શિદાબાદ સહિત દક્ષિણ બંગાળ અને જિલ્લાઓમાં વીજળી સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું। પશ્ચિમ બંગાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે પૂર્વ બર્ધમાન જિલ્લામાં વધુ 4 અને મુર્શિદાબાદ અને મુર્શિદાબાદમાં વીજળી પડી હતી। ઉત્તર 24 પરગણામાં 2-2 લોકોના મોત થયા છે। પશ્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામીણ જિલ્લામાંથી વધુ 6 મૃત્યુ નોંધાયા છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર પીડિત મોટાભાગના ખેડૂતો હતા જેઓ કૃષિ ક્ષેત્રમાં કામ કરતી વખતે વીજળીનો ભોગ બન્યા હતા। સિમકો સનલાઇટ ટેન્ટ્સ કવિન્સ આફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ ટેન્ટ્સ બનાસકાંઠા જિલ્લામાં કુદરત જાણે રૂઠી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે એક બાજુ બનાસકાંઠા જિલ્લામાં રહેલી સવારે ભૂકંપનો આંચકો તો બીજી બાજુ બનાસકાંઠામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ભૂકંપના કારણે કોઈ જાનહાની અથવા મિલકતને નુકસાન થયાના કોઈ સમાચાર નથી। વાત કરવામાં આવી તો બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। વહેલી સવારે ધાનેરાના બોર્ડર વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો। ધાનેરાના બાપલા, કુંડી, વાછોલ, માંડલ સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો